નમસ્કાર મિત્રો, મહીસાગર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સભીનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે તારીખ થઈ છે, હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે 14/2/2020, એટલે કે વેલેન્ટાઇન ડે. તો બધાને મારા તરફથી હેપી વેલેન્ટાઇન ડે. અને સાથે સાથે આજે મહીસાગર એકેડેમી યુટ્યુબ ચેનલના 2 મહિના પૂરા થાય છે. 2 મહિનાની અંદર મેં આ ચેનલ ઉપર લગભગ ઓથેન્ટિક કહી શકાય દરેક ટૉપિકને પૂરતો ન્યાય આપીને 70 કરતાં વધારે વિડીયો અપલોડ કરેલા છે. તમારી આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાને ઘણું બધું હેલ્પ કરશે, હું એવી આશા રાખું છું. અને હવે પણ બીજા વિડીયો પણ અપલોડ થતા રહેશે. અને આજે 1-2 મહિના પૂરા થાય છે, એના ભાગરૂપે હું એક નવી સિરીઝ શરૂ કરું છું, માત્ર 10 દિવસ માટે, ઇંગ્લિશ ગ્રામર MCQ સિરીજ, જેમાં 10 દિવસ સુધી આપણે કન્ટિન્યુ MCQ સિરીજ સ્ટાર્ટ રહેશે. તમારી કમેન્ટ અને તમારા પ્રતિસાદ અને તમારી ફીડબેકના આધાર ઉપર આપણે આગળ આ સિરીજને ચાલુ રાખીશું. તમારો સારો એવો સહકાર હશે તો આપણી સિરીજ કન્ટિન્યુ રહેશે, બરાબર છે મિત્રો? જેમાં દરરોજ આપણે કેટલાક MCQની ચર્ચા કરીશું, જે આપણે અંગ્રેજી ગ્રામરને ક્યાંક ને ક્યાંક આપણે જે પાછા પડીએ છીએ તેને એક પ્રકારની શું મળે, સપોર્ટ મળી જાય, કંઈક માર્ગદર્શન એવું મળી જાય કે આખું આખું ગ્રામર નહીં પણ થોડાક MCQ આપણને શોર્ટ ટ્રિક મળી જાય જેનાથી આપણા માર્ક સ્કોર થઈ શકે. ઓકે મિત્રો, તો બધાને જે મિત્રો સુધી પહોંચાડવા માટે જે તમે સાથ અને સહકાર આપ્યો છે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇંગ્લિશ ગ્રામર MCQ સિરીજ, જેમાં આજનો પ્રથમ દિવસ હશે, બરાબર છે મિત્રો? આ મિત્રો, આ જે સિરીઝ છે તમારા મિત્રો સુધી ચોક્કસ શેર કરી નાખજો. અને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને વધુ માહિતી, આની જે ઇમ્પોર્ટન્સ, જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ આપણે ટેલિગ્રામમાં મૂકીએ છીએ, બરાબર છે? ત્યાં ટેલિગ્રામમાં તમે જોઈન કરી લેજો. બીજું, તમારે પર્સનલી અમારી ટીમ સાથે ડિસ્કસ કરવું હોય અથવા એડમિન સાથે, એટલે અમારી સાથે ડિસ્કસ કરવું હોય, તો તમે ત્યાં ટેલિગ્રામમાં મારો બૂટ કરેલો છે ત્યાં ડાયરેક્ટ મને સંપર્ક કરી શકો છો સીધો, બરાબર છે? ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર ઇંગ્લિશ ગ્રામર MCQ, જેમાંનો ડે આજે પ્રથમ રહેશે. 10 દિવસ સુધી આપણું રેગ્યુલર ચાલશે. 10 દિવસ પછી આપણે વિચારીશું કે આ સિરીઝને આપણે આગળ ચલાવવી જોઈએ કે ન ચલાવવી જોઈએ, બરાબર? તમારો સાથ અને સહકાર, તમારો સપોર્ટ કેવો રહેશે એના ઉપર આધારિત રહેશે. તો શરૂ કરીએ છીએ આજનો પ્રથમ MCQ. બહુ જ અગત્યનું MCQ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ મેં જ્યારે ટેલિગ્રામમાં પોલ મૂકી હતી તો 90% મિત્રોના ખોટો પડ્યો હતો. આજે તમે જાતે વિડીયો પોસ્ટ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, કદાચ તમને પણ આવડી જાય તો વેલ એન્ડ ગુડ, જો ન આવડશે તો ચિંતા કરવાની નથી, આપણે શીખી લેવાના છે. તો સ્ટાર્ટ કરીએ છીએ. આઈ પ્રેઝ ખાલી જગ્યા ઓનેસ્ટી ઓફ ધીસ બોય. ઓપ્શન છે ધ, એન અને નન, એટલે એક પણ નહીં. તો મિત્રો, તમે આન્સર વિચારી લીધો હશે શું આન્સર આવે છે. તો સાચો આન્સર છે આપણો ધ. ઘણા મિત્રોને આન્સર એન ટીક કર્યો છે, ઘણા મિત્રોએ નન ટીક કર્યો છે, પરંતુ આપણો આન્સર શું આવે છે, ધ આવે છે. મિત્રો, સવાલ બને છે ધ આર્ટિકલ કેવી રીતે આવે. તો સવાલને સમજતા પહેલાં આપણે વાક્ય જોઈએ. આઈ પ્રેઝ, આઈ પ્રેઝ, પ્રેઝ એટલે પ્રેઝ, પ્રેઝનો મતલબ શું થાય, કદર કરવી, બરાબર છે? ખાલી જગ્યા ઓનેસ્ટી, ઓનેસ્ટ એટલે પ્રમાણિક, ઓફ ધીસ બોય, આ છોકરાની પ્રમાણિકતાની શું કરું છું, કદર કરું છું, આ છોકરાની પ્રમાણિકતાની કદર કરું છું, બરાબર છે? આવું સેન્ટેન્સ છે. પહેલાં તો મને એમ જણાવો, આપણે જાણવું જરૂરી છે કે આર્ટિકલ ક્યારે લાગે. આર્ટિકલ ત્યારે જ લાગે જ્યારે નાઉન હોય ત્યારે આર્ટિકલ લાગે. જ્યારે ઓનેસ્ટી છે તો એડજેક્ટિવ છે, એડજેક્ટિવ આગળ કોઈ દિવસ આર્ટિકલ લાગે નહીં, આપણે એવું સમજ્યા હતા. નાઉનના મેં લેક્ચર મૂક્યા છે, બહુ ડિટેલમાં મૂક્યા છે, ત્યાં તમે લેક્ચર જોઈ શકો છો. 1-2 વાર 3 વાર જુઓ પણ ક્લિયર કરતો. આર્ટિકલનો લેક્ચર પણ મૂક્યો છે મેં. ઘણા મિત્રો આર્ટિકલ જોઈને જોતા નથી વિડીયો, બરાબર? જ્યારે પણ આવો પ્રશ્ન જ્યારે આપણા પૂછાય છે પરીક્ષામાં ત્યારે કન્ફ્યુઝન થઈ જવાય છે. ઓકે મિત્રો, એટલું ધ્યાનમાં રાખવાનું કે નાઉન હોય ત્યારે આર્ટિકલ મૂકવાનો હોય છે, નાઉન ન હોય ત્યારે આર્ટિકલ મૂકાતો નથી. તો મિત્રો, અહીંયા તો નાઉન નથી તો આપણે ધ આર્ટિકલ કેમ મૂક્યો? મિત્રો, ઓનેસ્ટી ઓફ ધીસ બોય, આ છોકરાની પ્રમાણિકતા,
બરાબર. છોકરો થયો, શું થયો? નાઉન થયો. છોકરાની પ્રમાણિકતા શું બતાવે છે? ચોક્કસ વસ્તુ બતાવે છે. અને આપણને ખબર છે કે આર્ટિકલમાં ચોક્કસ બતાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે, તો બોય માટે આપણે આર્ટિકલ વાપરીશું અહીંયા ધ આર્ટિકલ. કયો આર્ટિકલ મૂકીશું? ધ આર્ટિકલ એટલે કે આઈ પ્રેઇસ ધ ઓનેસ્ટી ઓફ ધીસ બોય, ત્યારે આપણું સેન્ટેન્સ સાચું પડશે, આપણું ઓપ્શન સાચો પડશે. ડન, ક્લિયર? તો આવાને એમસીક્યુ ક્લિયર થઈ ગયો છે હું આશા રાખું છું. આ તમે જો ઘણા મિત્રો પહેલી વાર આવું સાંભળ્યું હશે બરાબર છે, અથવા તમે આજે શીખ્યા હશો, જો તમે જાણતા હોય તો ગુડ છે, રિવિઝન થઈ જશે. ઓકે મિત્રો, અહીંયા બીજા કેટલાક સિમિલર વર્ડ છે. બીજું સેન્ટેન્સ છે, ધેર વોઝ અ પાવર ફેલર, ઓલ ધ લાઇટ્સ ખાલી જગ્યા, બટ સી હેડ નો કેન્ડલ. ઓકે ડન, આવું છે આપણી પાસે. વેન્ટ બેંક, વેન્ટ અવે, વેન્ટ ઓન, વેન્ટ આઉટ. વેન્ટ બેંક એટલે પાછા જવું થાય છે, વેન્ટ અવે એટલે ચાલ્યા જવું થાય છે, વેન્ટ ઓન એટલે પર જવું થાય છે, અને વેન્ટ આઉટ એટલે જતું રહેવું થાય છે, અરે જતી રહી બરાબર. હવે વેન્ટ આઉટ એટલે જતી રહી બરાબર છે, ક્યારે? દેર વોઝ અ પાવર ફેલર, વીજળીમાં કંઈક ફોલ્ટ આવ્યો ત્યારે બધી લાઇટો જતી રહેલી, તો આપણો આન્સર કયો, આપણો આન્સર કયો બને છે? વેન્ટ આઉટ બને છે. ત્રીજો ઓપ્શન છે આપણો, ત્રીજો એમસીક્યુ છે, સોરી. વુડ યુ લાઇક ખાલી જગ્યા જામ ઓન યોર બ્રેડ. વુડ યુ લાઇક, તમને શું ગમે છે? શું તમને બ્રેડ ઉપર થોડો જામ ફાવશે? એવું કહે છે, જામ ઓન યોર બ્રેડ, થોડો થોડો જામ ફાવશે. તો ખાલી જગ્યામાં આપણે થોડું મૂકવાનું છે, થોડો શબ્દ મૂકવાનો છે. થોડા શબ્દો માટે જોઈએ, લિટલ, સમ, ફ્યુ. લિટલ એટલે પણ થોડું થાય છે, સમ એટલે થોડું થાય છે, ફ્યુ એટલે પણ થોડું થાય છે, એ એટલે આર્ટિકલ છે. ચાર ઓપ્શનમાંથી એ આર્ટિકલ મૂકાય ન મૂકાય, ત્રણમાંથી એકાદી ઓપ્શન આવે છે એ નક્કી થઈ ગયું. તો આપણે એક નિયમ ખબર છે આપણને, આપણે ગ્રામરનું લેક્ચર આ લીધું નથી, પણ આપણે શોર્ટ ટાઈમમાં લઈ લઈશું, તમારી કમેન્ટમાં જણાવશો તો લઈ લઈશું. જો લિટલ, લિટલ એટલે શું ખબર છે? થોડું. પણ એ નેગેટિવ સેન્ટેન્સ હોય, નકારાત્મક ભાવ હોય ને, ત્યારે તમે લિટલ શબ્દ વાપરી શકો છો. સમ તો એ પણ થોડું થાય છે. અને ફ્યુ, ફ્યુ ક્યારે વપરાય ખબર છે? કોઈ સંખ્યાનો જથ્થો બતાવ્યો એ એમાં થોડું બતાવવાનું હોય, સંખ્યાની અંદર થોડું બતાવવાનું, ત્યારે ફ્યુ વપરાય છે. એટલે ફ્યુ નહીં આવે, એ નહીં આવે, ને લિટલ નહીં આવે. તો ઓપ્શન વધ્યો કયો? તો સમ વધ્યો. સમ એટલે થોડું, થોડું જામ ફાવશે બ્રેડ ઉપર બરાબર છે. હા મને ફાવશે, તો એ જામ પર થોડો જામ ફાવે, એ જામ માટે સમ વાપરવાનું છે. ઓકે, ક્લિયર? તમારા માઇન્ડમાં ક્લિક થઈ ગયું હશે હું જાણું છું. આપણો ચોથો એમસીક્યુ છે, ડોન્ટ ફરગેટ ટુ સેન્ડ મી અ પોસ્ટ કાર્ડ. મિત્રો આ એક ક્વેશ્ચન ટેગ છે બરાબર છે. મિત્રો ક્વેશ્ચન ટેગમાં શું મુકાય ખબર છે? ક્વેશ્ચન ટેગમાં ઓક્ઝિલરી વર્બ મુકાય, ઓક્ઝિલરી વર્બ પ્લસ શું મુકાય? સબ્જેક્ટ. ઓકે મિત્રો, એ વી પ્લસ મતલબ તમે ઓક્ઝિલરી વર્બ પ્લસ સબ્જેક્ટ મુકાય તમારા ક્વેશ્ચન ટેગમાં બરાબર છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે વધુ ડિટેલ જોતા નથી, કારણ કે આપણે ક્વેશ્ચન ટેગનો એક લેક્ચર બનાવવાનો છે, સરસ મજાનો લેક્ચર બનાવવાનો છે, બહુ લાંબો લેક્ચર બનાવવાનો છે, પણ તમને બધા ક્વેશ્ચન ટેગ આવડી જશે બરાબર છે. ડોન્ટ વરી, ડોન્ટ ફરગેટ ટુ સેન્ડ મી અ પોસ્ટ કાર્ડ નેગેટિવ સેન્ટેન્સ છે. નેગેટિવ સેન્ટેન્સ હોય તો અહીંયા આપણે ક્વેશ્ચન ટેગમાં પોઝિટિવ શબ્દ મૂકવાનો હોય છે. પોઝિટિવ શબ્દ જોઈએ, વોન્ટ યુ, તો ક્યારે વોન્ટ નેગેટિવ છે એટલે અહીંયા આવશે નહીં. બીજું યુ ડોન્ટ, આ પણ નહીં આવે. તો વધ્યું કયું? વિલ યુ અને ડઝ યુ બરાબર છે. વિલ યુ અને ડઝ યુ ઓપ્શન વધ્યો છે. તો આપણે અહીંયા શું મૂકીશું? હવે આપણે જોઈશું ડોન્ટ ફરગેટ બરાબર છે. તો અહીંયા એમ કહે છે કે મને પત્ર મોકલવાનો ભૂલતો નહીં, અજ્ઞાર્થ વાક્ય બતાવે છે, એટલે અહીંયા ડઝ યુ નહીં આવે, વિલ યુ ઓપ્શન તમારો આવશે બરાબર છે. ડોન્ટ ફરગેટ ટુ સેન્ડ મી અ પોસ્ટ કાર્ડ, મને પત્ર મોકલવાનો ભૂલતો નહીં એમ કહે છે બરાબર છે. તો જ્યારે આવે ત્યારે બરાબર છે, ફ્યુચરની વાત કરે છે આપણને, ત્યારે આપણે ઓપ્શન કયો મૂકીશું? વિલ યુ મૂકીશું. અને ડિટેલ આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ એક સરસ મને લેક્ચરમાં. ઓકે મિત્રો, ત્યાર પછીનો આજનો લાસ્ટ એની એમસીક્યુ છે ફાઇનલ. સ્કેર્સલી હેડ હી રીચ ધ સ્ટેશન, ખાલી જગ્યા ધ ટ્રેન સ્ટ્રીમ્ડ ઓફ, મતલબ તે ભાગ્યે જ સ્ટેશને પહોંચ્યો હતો કે ટ્રેન ઉપડી ગઈ, કે ટ્રેન ઉપડી ગઈ.
તો ખાલી જગ્યામાં આપણે કે શબ્દ મૂકવાનો છે. કે નું અંગ્રેજીમાં શું થાય છે? ધેટ થાય છે. ઘણી વખત ખબર છે ધેટ એટલે આપણે મૂકીએ છીએ, બરાબર છે? આવા શબ્દો થતા હોય છે. પરંતુ ઓપ્શનમાં જોઈએ આપણે ધેન ટી એચ ઈ એન આપી છે, ડબલ્યુ એચ ઈ એન આપી છે, ટી એચ એ એન આપી છે, ડબલ્યુ એચ આઈ એલ ઈ આપી છે. હવે મિત્રો શોર્ટકટ આપી દઉં, આ બધાની ચર્ચા નથી કરતો હાલ. જ્યારે આ શબ્દ આપ્યો હોય સ્કેરસેલી, અથવા બીજો શબ્દ છે હાર્ડલી, HARDL હોય, સ્કેરસેલી હાર્ડલી શબ્દ આપેલો હોય, ત્યાર પછી કોઈ હેડ આપેલું હોય, HAD હેડ આપેલું હોય, અને ખાલી જગ્યામાં કે માટેનો શબ્દ મૂકવાનો હોય, તો હંમેશા ઓલવેઝ WHEN આવે છે. શું આવે છે? WHEN આવે છે. તો આપણે ઓપ્શનમાં ચેક કરી લઈએ WHEN છે કે નથી. યસ છે. તો તમારો આન્સર કયો છે? બી ઓપ્શન છે, WHEN. ઓકે ડન. તો આપણે આ ગ્રામરમાં ગુજરાતી ન આવડે તો કંઈ વાંધો નહીં. સ્કેરસેલી હાર્ડિલ ઓપ્શન છે, ત્યાર પછી હેડ છે, પછી ખાલી જગ્યા કે માટે પૂછ્યું છે, તો આપણે WHEN મૂકી દો. વિધિન 1 સેકન્ડ આન્સર ક્લિયર. ડન. તો આજના મહત્ત્વના 5 MCQ તમારા મગજમાં એટલા ક્લિયર થઈ ગયા છે. અંગ્રેજીમાં આજે કંઈક નવું શીખ્યું એવું લાગે તમને, તમારી અંદર એવું ફિલિંગ થતું હશે કે આજે કંઈક અંગ્રેજીમાં શીખ્યો, કંઈક નવું શીખ્યો, બરાબર છે મિત્રો? તો તમારા શબ્દો અને તમારી પ્રતિસાદ છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો છો, જેથી કરીને અમારા નેક્સ્ટ નવા વિડીયોમાં કંઈક ને કંઈક નવું લઈને આવીએ. નવા વિડીયો મળીએ ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.